મિત્રો સ્વાગત છે બગબડમાં. કોરોનાનો આ જે મહામારીનો સમય હતો એ હવે ધીમે ધીમે ઓસર તો આપણે જોવા મળી રહ્યો છે. સરકાર પણ જે સ્કૂલો વગેરેને પરમિશન આપી અને ધીમે ધીમે જે શૈક્ષણિક કાર્યને હાલ સુધી ઓનલાઈન રાખેલો હતો હવે એને પણ ઓફલાઈન પરમિશન આપી રહી છે. તો બગબડની વિવિધ બ્રાન્ચો પર આપણે પણ જે અલગ અલગ બેચો છે આવનારા સમયની એક્ઝામોને લઈને શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલાં તો ખાસ આપણે બધાને ખબર છે કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આવનારા સમયમાં PSI અને કોન્સ્ટેબલની એક્ઝામ છે એને લઈને વધારે હાલ વિદ્યાર્થી ઉત્સુકતા છે. તો આપણી બધી જ બ્રાન્ચોની અંદર તમને આનો લાભ મળશે તૈયારીનો. કદાચ આપ જાણો છો કે ઓનલાઈન તો આપણે હાલ ભણાવતા હતા જ કોરોનાના સમયમાં, ઓફલાઈનમાં પણ તમને એટલું જ સારામાં સારું ટીચિંગ આપવાનો અમારો પ્રયત્ન રહેશે. એટલે આપણી દરેક બેચો લગભગ કમ્બાઈન હશે, ઓફલાઈન પ્લસ ઓનલાઈન. પણ સાથે સાથે આપણે જે ખાસ કરીને પોલીસની જે પણ ભરતી ઓનલાઈન તૈયારી કરાવવાની એમાં હવે મહત્ત્વ વધી રહ્યું છે ફિઝિકલ ટ્રેનિંગનું. એટલે કે ફિઝિકલ જે તમારી ફિટનેસ પર જે એક્ઝામ થવાની છે એનું મહત્ત્વ વધશે. બધાને ખબર છે કે PSIમાં એની કેટલું વેટેજ છે, 50 માર્કનું. 20 મિનિટમાં પૂરું કરશો તો 50 માર્ક પૂરા. અને આપણે જે કોન્સ્ટેબલની એક્ઝામ છે એની અંદર એનું કેટલું વેટેજ છે, 25 માર્કનું. તો આજે આપણે હવે નેગ્લેક્ટ ન કરી શકીએ, માત્ર એવું ન ચાલે કે 25 મિનિટમાં દોડી જઈશું, આપણે એને ઓછા સમયમાં પૂરું કરવાનું છે. જો 2 દિવસ પહેલાંનો વિડીયો આપણે જોયો હોય તો જેમાં વિરેન્દ્ર સર છે જેના વિશે આપણે બધી માહિતી પણ આપી હતી કે પોતે કેટલા લેવલ સુધીનું આ જે ફિલ્ડમાં અનુભવ ધરાવે છે અને કેટલા જે કહેવાય સર્ટિફિકેટ અને એવોર્ડ મળેલા છે, તો આપણે એનો લાભ લેવાનો છે. ગાંધીનગરની બ્રાન્ચની અંદર ગાંધીનગરમાં જે વિદ્યાર્થીઓ આવે છે એના માટે આપણે સ્પેસિફિકલી જે ટાઈપનું આપણે કહીએ છીએ ફિઝિકલ ટ્રેનિંગ આપવાના છીએ, એ ફિઝિકલ ટ્રેનિંગમાં તમને વિરેન્દ્ર સરનો ભરપૂર લાભ મળશે. બરાબર, તમારે જો બુકબર્ડમાં આપ જોડાવશો તો તમને એ કોચિંગ ફ્રી મળવાનું છે. બુકબર્ડ એકેડેમીના દરેક વિદ્યાર્થી જે અહીંયા ગાંધીનગરમાં આવે છે એમને ફિઝિકલ માટે કોઈ જાતની બીજી કંઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી રહેતી. સાથે આપણે ઓનલાઈન ઓફલાઈન બંને ભણવાનું છે એટલે તૈયારીમાં પણ કોઈ કચાશ રહેશે નહીં. આપણે મેં તમને પહેલી જ માહિતી કેની આપી છે તો કે ભાઈ PSI બેચની PSIમાં પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેની તૈયારી એક સાથે કરીશું. આપણે વિચારી શકીએ કે સર પહેલાં તો કઈ એક્ઝામ છે, ફિઝિકલ એક્ઝામ છે, તો શા માટે આપણે હાલથી જ પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી કરી દઈએ. પણ એની રિક્વાયરમેન્ટ એ છે કે જે મુખ્ય પરીક્ષામાં જેના બેઝ પર મેરિટ બનવાનું છે એમાં જે વિષયો છે ખાસ ગુજરાતી અને અંગ્રેજી, જેમાં ખાસો એવો તમે કહી શકો કે ઇંગ્લિશ વિષય અત્યારથી અને ગુજરાતી પણ, એ બંને વિષય જો આપણે 100-100 માર્કના અત્યારથી તૈયારી કરતા જઈએ તો એ સમય માત્ર રિવિઝન જ બાકી રહે, ત્યારે તૈયારી બાકી ના રહે, શું બાકી રહે, માત્ર રિવિઝન. તો આપણે અત્યારથી પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની તૈયારી સાથે આપણે PSIની સ્પેશિયલ બેચ છે એને શરૂ કરીશું. ખાસ એ નોંધ કરજો જે ટાઈમ છે એ છે બપોરના 11 થી 2નો. એટલા માટે કે સવારમાં જે વિદ્યાર્થીઓ છે કદાચ ફિઝિકલ વગેરેમાં જો ત્યાં એ પોતે વ્યસ્ત હોય તો ફ્રેશ થઈ અને 11 વાગ્યાથી બેચને જોઈન કરી શકે. એટલે 11 થી 2નો ટાઈમ, 11 થી 1 છે અહીંયા બેની, એને શું સમજીશું આપણે, 1 સમજીશું. 2 કલાકનો હાલ આપણે ઇનિશિયલ શરૂઆત કરીશું, 2 કલાકના લેક્ચર્સ છે પ્લાન થશે. 1 તારીખથી એટલે કે સોમવારથી જ્યારથી આપણે પરમિશન મળી સરકારની ત્યારથીની વાત છે. પછી તો કે ભાઈ કોન્સ્ટેબલની સ્પેશિયલ બેચ એમાં પણ એ જ છે વસ્તુ, ફિઝિકલ ટ્રેનિંગ મળશે સાથે ઓફલાઈન ઓનલાઈન ક્લાસ પણ મળશે અને એપ્લિકેશન ફ્રી છે એટલે કે ઓનલાઈન પણ તમે ભણી શકશો. અને એમનો સમય આપણે આફ્ટરનૂન સેશન રાખ્યો છે એટલે કે 4 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધી આપણે એ બેચ કરી હશે તો કોન્સ્ટેબલની સ્પેશિયલ બેચ હશે. બરાબર છે, સેમ એઝ ઇટ ઇઝ PSI, ઓફલાઈન ઓનલાઈન પ્લસ ફિઝિકલ ટ્રેનિંગ. સાથે આપણે જનરલ બેચ પણ આમાં શરૂ કરીએ છીએ. જનરલ બેચની અંદર તમારે જે કોમન સિલેબસ આવે છે, આવનાર સમયમાં ઘણી બધી ક્લાસ 3ની એક્ઝામોને લઈને હજુ વાતાવરણ છે જ, પણ બધાને ખબર છે કે કોરોના પહેલાં કઈ એક્ઝામ બાકી રહી ગઈ હતી, તો એક તો બિન સચિવાલય જે બધા માટે એક કહેવાય કે મોસ્ટ અવેટેડ એક્ઝામ છે, એની સાથે ATDO, સિનિયર ક્લર્ક, તો આ બધી જ ભરતી પ્રક્રિયાને લઈ આપણે તૈયારી જે કરી છે આપણે જનરલ બેચની, એનો સમય સવારમાં વહેલો છે. કયો છે? 8 થી 10નો. જે વિદ્યાર્થીઓને જનરલ બેચની અંદર એડમિશન લેવું હોય, બધો જ ક્લાસ 3નો સિલેબસ ભણવો હોય, તો સવારે 8 થી 10નો ટાઈમ એમના માટે રહેશે. યાદ રાખજો આ ત્રણેય ટાઈમને, સવારમાં 1 તારીખે 1 ફેબ્રુઆરીના સવારે 8 થી 10માં જનરલ બેચ અથવા તો બિન સચિવાલયમાં જે એડમિશન લેવું છે એ વિદ્યાર્થીઓ, બપોરના ટાઈમની અંદર 11 થી 1માં આવવાનું છે. કેમને જોયું એક વખત ફરીથી, તો PSI બેચ અને સાથે આપણે અહીંયા જોઈ લઈશું કોન્સ્ટેબલ બેચ કે જે કેટલા વાગ્યાથી છે, તો આફ્ટરનું સેશન 4 થી 6માં. હાલ આપણે આ 3 બેચ મૂકીએ છીએ, પછી આપણે જેમ જેમ સમય મળશે એમ બધું એડ કરતા જઈશું. હવે જુઓ આ વાત થઈ ગાંધીનગર બ્રાન્ચની, સવારે 8 થી 10, 11 થી 1 અને સાંજના 4 થી 6.
ફીસ વગેરે તમારે જાણવું હોય અથવા તે દિવસે આવશો આપ જ્યારે ડેમોમાં તો બધું કહેવામાં આવશે. સાથે પણ એ કહી જ દઉં છું કે તમને ઇનિશિયલ પહેલા દિવસે આવશો અને તમે જો કન્ફર્મ હોય બુકબર્ડના તમે બધું જોડાયેલા છો, બધું જાણો છો અને ફી માટે કન્ફર્મ છો કે ભાઈ ફી ભરે એડમિશન લેવું જ છે. ઘણી બધી ઇન્ક્વાયરીઓ છે એટલે એક તો કોરોનાના સમયમાં રિસ્ટ્રિક્શનને અને ગાઈડલાઇનને ફોલો કરતાં અમારે લિમિટેડ જ અહીંયા શું થશે આપવું પડશે જે એડમિશન છે. એટલે કન્ફર્મ હોય તો એડમિશન લઈ જ લેજો. પહેલા દિવસે તમને કંઈક ડિસ્કાઉન્ટ પણ આપણે આપીશું કે ભાઈ જે કન્ફર્મ છે એડમિશન લઈ લે છે એને કંઈક એક સાથે ફી ભરવાથી ઓછું પણ તે 1000-2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે ડાયરેક્ટ. તો કન્ફર્મ હોય એ લોકો ફી લઈને જ આવજો, એડમિશન લઈ બી લેજો. ઘણા વિદ્યાર્થીઓ લઈ લીધું છે અને બાકી તમે પણ કન્ફર્મ હોય તો ફાઇનલ કરી જ દેજો. બરાબર. હવે રહી વાત મહેસાણા બ્રાન્ચ, તો મહેસાણા બ્રાન્ચ એ શરૂ થઈ ગઈ છે ઓલરેડી. નવી બેચ છે એની શરૂઆત 1-2 એટલે કે ફરી એ જ સમય જે પરમિશન મળી છે એ મુજબ ત્યાં સમય 9-11 આપણે રાખેલો છે. ઘણા દૂરથી વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે એટલે શિયાળાના સમયના કારણે 9-11, બાકી ત્યાં પણ આપણે 8-10 જ સમય ફોલો કરીએ છીએ. બરાબર. ત્યાં તમે અહીં આપેલ નંબર છે એના પર તમે કોલ કરી અને બધી માહિતી લઈ શકો છો. આપણી હિંમતનગર બ્રાન્ચ એની શરૂઆત થઈ છે 4-2 એટલે કે 4 ફેબ્રુઆરીથી 8-10 સમય આપેલો છે અને ત્યાં પણ આપણે બધી જ બેચો છે એને આપણે અહીંયા રન કરવા છીએ. તમે એમનો પણ કોન્ટેક્ટ કરી બધી માહિતી ત્યાંની લઈ શકો છો. હવે જુઓ આપણે એક નવી બ્રાન્ચ શરૂ કરવા જઈ રહ્યા છીએ આણંદ અને વિદ્યાનગર. કદાચ ઘણા બધા જાણતા હશે, ઘણા લોકો કદાચ જાણતા ન હોય. તો આણંદ વિદ્યાનગરમાં આપણે નવું સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખાસ એમની પણ શરૂઆત 1 તારીખથી થઈ રહી છે. સમય આપેલો છે 8-10 ડેમો મળશે આપણે લોકોને. આપ નંબર નોંધ કરી લો 7575878786 અને 65. આ નંબર છે આપણી આણંદ વિદ્યાનગર બ્રાન્ચનો એડ્રેસ. જે લોકો આણંદ વિદ્યાનગર અને નજીકના એરિયાઓમાંથી છે એડ્રેસ જોઈ લો. સેકન્ડ ફ્લોર સીમા બિલ્ડિંગ નિયર BOB ઓપોઝિટ નલિની કોલેજ નાના બજાર ક્રોસિંગ વિદ્યાનગર. તો આ એડ્રેસ છે, આ આપેલો શું છે નંબર છે ત્યાંનો. તમે એનો કોન્ટેક્ટ કરીને બધી માહિતી લઈ શકો છો. જે વસ્તુઓ ગાંધીનગરમાં તમને મળે છે બધી વસ્તુ ત્યાં મળવાની છે. એટલે કે તમને મટીરિયલ મળશે, સાથે તમને મોક ટેસ્ટ મળશે. આપણી ઓફલાઈન ઓનલાઈન જે બધી બેચો છે તમને ત્યાં મળવાની છે. સારામાં સારું તમને ત્યાં એક અમારો પ્રયત્ન હશે કે તમે તૈયારી કરો અને આગળ વધો. બરાબર છે. તો બધી વસ્તુઓ છે એ છે આણંદને લઈને. કંઈ પણ હોય હજુ ડાઉટ તો આ નંબર પર કોલ કરી શકાય. ત્યાં તો જે બી આપણો આણંદ ગાંધીનગર બ્રાન્ચ એનો પણ કોન્ટેક્ટ કરી અને તમે એના વિશે વધુ માહિતી લઈ શકો છો. પણ તમારે આણંદને લઈને કંઈ માહિતી વધારે હોય તો આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. બરાબર છે. તો આ રીતના છે એ આપણે બધી જ આપણી જે બ્રાન્ચો છે એના પર નવી નવી બેચ શરૂ થઈ રહી છે. હિંમતનગર, મહેસાણા, આણંદ અને ગાંધીનગર નજીકના ભવિષ્યમાં બીજું હજુ પણ 1-2 શાખાઓ આપણે ઓપન કરવા જઈ રહ્યા છીએ જે તમને સમયાંતરે માહિતગાર કરીશું. બીજો કોઈ પ્રશ્ન હોય તમે કમેન્ટ કરી શકો છો, અમે તમને એમાં પણ આન્સર આપી દઈશું. થેન્ક યુ.